આમાંથી ઘણા વડીલોને યાદ હશે કદાચ. હું બોલતો ન હોઉં 84 કે 86માં પૂજ્ય આઈમાએ કચ્છમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા હતા. ગાયો ભૂખથી પીડાતી હતી, માણસોના મોઢા લેવાઈ ગયા હતા. ખામણા ખોદવા જઈએ આપણે જેને કહીએ, રાહત કામ ચાલતા હતા, માટી ગાળવાનું કામ ચાલતું હતું. અને આઈમાને વિચાર આવ્યો કે મારો કચ્છ મુલક આટલો દુઃખી છે, હું કાંઈ શાસ્ત્રીય ઉપાય કરું. અને ભગવાન કૃપા કરે, એમણે મેઘ યજ્ઞનું આયોજન અને ચારણોની સમસ્ત નાત નોતરવાનો પ્રોગ્રામ કર્યો. પછી ચારણ સમાજને ભેગું કરીને કીધું વડીલોને બધાને, ભા બધાને ભા કહેતા, એક મીઠો શબ્દ, એક જ શબ્દ, કચ્છી ભાષા જેવી કોઈ ભાષા નથી. ભા કેટલો કેટલો મીઠો ભાવ છે. કોઈ બેન દીકરી ખાલી આપણને એટલું કે એ ભા, ત્યાં તો આપણે અંદર ટાઢક વળી જાય. હા બેન, આવો શબ્દ કેટલો મીઠો શબ્દ છે. સમાજના અગ્રણીઓ આગેવાનો આવ્યા અને એમની આગળ માએ પોતાના શબ્દોમાં રજૂઆત કરી કે ભા, ચારણની નાત સમસ્ત નાતને 3.5 પાડાને ભેગા કરી અને ભગવાન મેઘનારાયણ મેહુલિયો મન મૂકીને વરસે આ ધરાતલ ઉપર, સુખી ધરતીના હેતાળ હૈયાના માનવીઓના મન સંતુષ્ટિત થાય એના માટે એક યજ્ઞ કરવો છે, તમે બધા સહયોગ આપો. સમાજના આગેવાનોને એ સમજે સમય કદાચ માતાજી વિશે એટલો બધો કાંઈ હોય નહીં, એટલે એણે માતાજીને કીધું કે માતાજી તમારી પાસે પૈસા કેટલા છે? અમે યજ્ઞ તો કરીએ, આયોજન હાથમાં લઈએ, નાતને બોલાવવી કાંઈ સરળ નથી, એ તો બહુ અઘરી છે, નાત કાંઈ એમને એમ ન આવે, તમારી પાસે શું પૈસા છે? માતાજીએ એક ડબ્બો પડ્યો હતો અને કોઈ સભ્યને જ કીધું છે, ભાઈ ઓ ડબ્બો પડ્યો છે લેતો ડાબર. સમાજના આગેવાને ડાબર ઉપાડ્યો, માતાજીએ કીધું ખાલી કર, એ ડબ્બો ખાલી કર્યો કે ગણ પૈસા કેટલા છે. એ સમાજના આગેવાને પૈસા ગણીને કીધું, માતાજી એને મેં તો 17 રૂપિયા, માતાજી જે બસ મુવટે હેતરા આઈ, એમાં તો કાશીથી પંડિતો આવે, વિદ્વાન બ્રાહ્મણો આવે, આખી નાત આવે, સમસ્ત હિન્દુ સમાજ, કચ્છનો માનવ મહેરામણ ઉમટી પડે. સમાજના આગેવાનોએ કીધું કે માતાજી આ 17 રૂપિયામાં યજ્ઞ ન થાય, યજ્ઞ કરવા માટે તો 1,00,000 રૂપિયાની બેલેન્સ અમને આપો પહેલાં, પછી અમે આયોજન કરીએ, નહીંતર તમે તો માતાજી તમે તો ખાલે ભેડીઓ ઓઢીને રવાના થઈ જાઓ, બિલ અમારે ચૂકવવા પડે, એમ એમ થાય નહીં, 8 રૂપિયા પહેલાં મૂકો તો અમે આયોજન કરીએ. ને માતાજીએ કીધું, વાહ આના હેતરા અહીં આંકે કેણો વેદ કર્યો, નકા મુંજો ભૂતનાથ દાડો બેઠો, આ કંદો મારો બાપ બેઠો છે, એ બધું કરશે. ને સમાજના આગેવાનો હટી ગયા, હું તો બહુ નાનો 79 એટલે 79માં મારો જન્મ, પણ મેં સાંભળ્યું છે કે એ વખતે સમાજના આગેવાનો હટી ગયા ને માતાજીએ જાહેરાત કરી દુષ્કાળ. ઓલા આયોજકોએ ડબ્બા બાંધી દીધા ને થાંભલે થાંભલે, કે કોઈક 5 રૂપિયા નાખે, કોઈ 2 રૂપિયા નાખે. માતાજી જોયું કે આ હું ડબલા હેના બાંધ્યા છે, એ કે આ ડબ્બા તો છે ને કોક બધા 5 રૂપિયા 10 રૂપિયા નાખે ને તો ગાયુંના ચારા ના થાય. એ કે 5-5 રૂપિયા ડબ્બામાં ભેગા કરવાથી ગાયુંનો ચારો ન થાય, મારો નાથ રાજી થાય ને તહીં ચારો થાય, ડબ્બા ઉતારીને નાખી દો, ડબ્બાની જરૂર નથી. અને યજ્ઞ થયો, અસંખ્ય માણસો આવ્યા, વરસાદનો કાંઈ ઠેકાણો નથી, યજ્ઞ પૂર્ણ થઈ ગયો, મંડપ છોડાવવા લાગ્યો, માણસો આવીને મસ્તી કરવા લાગ્યા. એ માતાજી મી તો ગચ વસ્યો, ભલા વરસાદ તો બહુ જબરજસ્ત પડ્યો. માતાજી કે બેટા શાંતિ રાખ, રાજકોટથી મંડપ આવ્યો તો મંડપ છૂટી, મંડપ ગાડીમાં ભરાણો, અને કોડાય પુલ ઉપર કાચા રસ્તા, એ સમયે એ કોડાય પુલ ઉપર હાઈવે ઉપર એ રાજકોટના ટ્રક ચડ્યા અને જે વાદળા આકાશમાં આવીને ઘેરાણાને જે તૂટી પડ્યા, 8 દિવસ સુધી વરસાદ બંધ ન થાય. પછી બધા સમાજ અમુક માણસો આવ્યા, જે જે માણસ માતાજીની મસ્તી કરી ગયા હતા, એ કે માતાજી હણી વરસાદ બંધ થઈએ એન્જો કીજ બેટા, ચાલુ કેજા મંત્ર, મેં બંધ કેજા ન વેચ, હવે એ બંધ ન થાય. પણ મજાની વાત તો એ છે કે એને ભરોસો કેટલો, એને વિશ્વાસ કેટલો. આખું આયોજન પૂરું થઈ ગયું, બધા વ્યા ગયા, બધાના હિસાબ કિતાબ થઈ ગયા, અનરાધાર વરસાદ વરસ્યો, ગાયોનું પેટ ભરાણું, માણસો રાજી થયા. અને ઓલા સમાજના માણસોને બીક લાગી કે આપણી ભૂલ થઈ ગઈ છે. માતાજી પાસે આવ્યા, માતાજી આયોજન થઈ ગયું, કે હા પૈસા કે હું ડબ્બે એમ ખણો કેતરા,
એ ડબ્બો ઉપાડીને હરી ખાલી કર્યો તો 70 રૂપિયા એમને પડ્યા હતા અને એમને આયોજન થઈ ગયું. આ વિશ્વાસ જ્યારે ભાવ અને શ્રદ્ધાથી હાથી જેવો જનાવર પોકારે ભગવાનને, ભગવાન હાજર થાય. તો આપણે જ્યારે પોકાર કરીએ તો સુકામ ના આવે. જબ લગ ગજબલ અપનો બરતિયો નેક સર્યો નહીં કામ, જે સુંદે પેડવારી મેવો તે સુંદે કમ નથી. નિર્બલ ભય બલરામ પુકાર્યો આયો આધે નામ સુનેરી મેં નિર્બલ કે બલરામ. આ ત્યાગની મૂર્તિ તપો મૂર્તિ એટલે તો આપણે એને યાદ કરીએ છીએ. નહીં આજે કોઈ મૂકે આવું બધું પૈસા ભેગા કરવાનું આવે છે. મને હમણાં જ આજથી 20 વર્ષ પહેલાં લાખાભાઈ બેઠા છે, એમણે લંડનમાં ગઢવી સમાજમાં કથા કરી અને પછી ત્યાં ગઢવીઓને કીધું કે કચ્છમાં એક ભારત દેશમાં કચ્છ મુલક છે ને કચ્છ મુલકમાં રતડિયા ગામ છે ને એ ગામમાં હાંસબાઈમાં કરીને ભગવતી બિરાજે છે, અન્નક્ષેત્ર ચાલે છે, ગૌશાળા છે, આમ છે તેમ છે ને. એ વખતે લંડનમાં આજથી 25-એક વર્ષ પહેલાં ગઢવી સમાજના ડાયરાએ ભેગા થઈને 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને 1 લાખ રૂપિયા હાંસબાઈમાને માટે ત્યાંથી મોકલાવ્યા અને પછી અહીંયા ફોન દ્વારા સંપર્ક કર્યો. લાખાભાઈ આવીને વિનંતી કરી કે આવી રીતે 1 લાખ રૂપિયા ચારણ સમાજે તમારા માટે ભેગા કર્યા છે. હાંસબાઈમાં ખીજાઈ ગયા કે મેં ક્યાં રૂપિયાનું કીધું હતું, મારે રૂપિયા નથી જોતા. 1 લાખ રૂપિયા આપવા માટે એ લોકોએ રિક્વેસ્ટ કરી કે તમે ગમે એમ કરીને પૈસા લઈ લ્યો, ખાતું ખોલાવો, તમે ડ્રાફ્ટ કઢાવીને ત્યાંથી પૈસા મૂકે. માતાજીએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, ભા મૂકે રૂપિયા નહોતા કે આવું રૂપિયા. આજે કોઈક બાપુને કહેજો 1 લાખ રૂપિયા છે તો સામેથી લેવા માટે આવી જાય, ઠેકાણે પહોંચી જાય. પણ આ ત્યાગ આ તપોમૂર્તિ એટલે એ એવા લોકોના એવી જગદંબાઓના કામ થાય.